પાટણથી મહત્વના સમાચાર। સાંતલપુરના વરાહી ગામના ગ્રામજનો રોષે ભરાયા છે। ગ્રામજનો ગામમાં દારૂ બંધ કરાવવા માટે રોષે ભરાયા છે। આકરા પાણીએ દારૂ બંધ કરાવવા માટે સૂત્રોચ્ચાર કર્યો છે। સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ગ્રામજનોએ દારૂના દૂષણથી 15 લોકોના મોત થયાના આરોપ લગાવ્યા છે। પાટણથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રહું છું અને હાલની તારીખમાં વારીમાં દારૂનું પ્રમાણ એકંદરે બહુ જ વધી ગયું છે અને શું શેનો બનાવીને લાવે છે એનું કંઈ ટ્રીટમેન્ટ થતું નથી ને નાની નાની ઉંમરના છોકરાઓ હમણાં ઓછામાં ઓછા 10 થી 15 છોકરાઓ ઓફ થઈ ગયા અને એ બાબતમાં સરકાર પૂરી બધા તમામ સમાજના વારાહી ખાતેથી આવેદનપત્ર મામલતદાર સાહેબને સુપ્રત કર્યો છે કે જે વારાહીમાં જે ચાલતા ધંધા દેશી દારૂ ગાંજો ચરસ અફીણ બધો જ બંદી દૂર કરવા માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ધંધો બંધ થાય એવી અમારી બધાની રજૂઆત છે। ગામની અંદર દારૂ ગાંજો ચરસ મેન્ડેક્સ જે ગોળીઓ આવે જે છે દવાખાનાની જે મેડિકલવાળા આડેધડ ગોળીઓ પણ આપે છે અને બીજા પણ એવા જે પદાર્થો અંદર આપવામાં આવે છે કે છોકરાઓ રાતે સૂતા પછી હવે સવારમાં જુઓ તો મરેલા નીકળે છે। આવા વારીની અંદર 15 કિસ્સા બની ગયા એમ અને વારીના જે નાનો યુવાધન જે છે જો આની બરાબર જો પગલાં નહીં લેવામાં આવે તો આ યુવાધન બધું ખલાસ થઈ જશે અને મોટામાં મોટી તકલીફ છે ગામની અંદર તો આ જે છે દારૂ કે ગાંજા કે ચરસ આને બંધ કરવા જોઈએ।